જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આપણે આજે જોઈ રહ્યા છીએ એ છે ભરૂચ વડોદરા એક્સપ્રેસ વે. તો આ એક્સપ્રેસ વે એકચ્યુઅલી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો એક પાર્ટ છે, જેને નેશનલ હાઈવે નંબર 4 પણ કહેવાય છે. તો અત્યારે તો આપણે ટોલ ટેક્સ કંઈ લાગતો નથી, બટ ફ્યુચરમાં આ એક્સપ્રેસ વે ઉપર ટોલ ટેક્સ લાગશે. અને અહીંયા આપ જોઈ શકો છો તે રીતે અહીંયા ફોર લેન છે, એ જે લાસ્ટ લેન છે એમાં 80 કિલોમીટરની સ્પીડ લિમિટ છે, થર્ડ લેનમાં 100 કિલોમીટર અને સેકન્ડ લેન જે છે એમાં 120 કિલોમીટરની સ્પીડ લિમિટ છે, જેમાં આપ કાર ચલાવી શકો છો અહીંયા. અને જે ફર્સ્ટ લેન છે એ ઓવર સ્પીડ હોય તો એ ઓવરટેકિંગ માટેની એ લેન છે, એટલે તમારી કાર 120ની સ્પીડે ચાલે છે તો આપ સેકન્ડ લેન જે છે એ પ્રિફર કરી શકો છો. તો મિત્રો, અહીંયા અમુક અમુક ડિસ્ટન્સ પર રેસ્ટ એરિયા પણ અવેલેબલ છે, જ્યાં તમે ફ્રેશ થઈ શકો છો, નાસ્તો લંચ ડિનર કરી શકો છો, એ ટાઈપના ઢાબા પણ ફ્યુચરમાં અહીંયા બનાવવામાં આવશે. અને અહીંયા એક્સપ્રેસ વેમાં એક ખૂબી એ છે કે કેમેરા પણ બધી જગ્યાએ લગાવેલા છે. સોલાર જેટલી સ્ટ્રીટ લાઇટ છે એ સોલાર લાઇટ અહીંયા લગાવવામાં આવેલી છે, સોલાર સંચાલિત અહીંયા સમગ્ર કામગીરી છે. અને આપ જોઈ શકો છો તે રીતે એક્સપ્રેસ વે NH4 જે છે, આગળ અમદાવાદ જવું હોય તો એ નેશનલ એક્સપ્રેસ વે 1 સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ જોઈ શકો છો બહુ સરસ મજાનો એક્સપ્રેસ વે છે. અહીંયા આગળ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે તમારી સ્પીડ જે છે કેટલી છે એ રેકોર્ડ કરવા માટે. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો તે રીતે આ જે એક્સપ્રેસ વે છે, તો અહીંયા તમને યલો કલરના સાઇનબોર્ડ પણ આ રીતે જોવા મળશે, જેમાં લખ્યું છે કે ટ્રક માટે 80ની સ્પીડ છે, બસ માટે 100ની, કાર માટે 120 અને ઓવરટેકિંગ જે લેન છે ફર્સ્ટ લેન છે. આપણે વડોદરા અમદાવાદ દિલ્હી જવું હોય તો આ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી શકીએ છીએ. બહુ સરસ મજાનો આપણે સામે આગળ તમને વ્યૂ પણ દેખવા મળશે. અહીંયા મિની નદી જે વડોદરા પાસેથી પસાર થાય છે એનો બાજુમાં થોડુંક એરિયા આવેલો છે,